नमस्ते। धोरण छ विषय विज्ञान पाठतेरमो चुंबक साथे गम्मत एमा आपणे 13.2 चुंबकना ध्रुव समझवानुं जे बाकी हतुं ते आपणे जोयुं के चुंबकने माटीमां घसता जो हाजर होय तो लोखंडनी रजकण चोटी जाय छे। शुं ते जे रीते चोटी हती तेमां कंई खास देखायुं? आपणे ते प्रवृत्ति 4 द्वारा समझीए। कागळ पर थोड़ी लोखंडनी रजकण फैलावो। हवे तेना पर गजियो चुंबक मूको। तमे शुं नोंध्युं? शुं लोखंडनी रजकण चुंबक पर बधे ज चोंटी जाय छे? शुं तमे ए जोयुं के चुंबकना केटलाक भाग करता बीजा भाग पर वधारे रजकणो चोंटे छे? आकृति नीचे आपेली छे ते जुओ। चुंबक साथे चोंटेली लोखंडनी रजकण हटावी प्रवृत्ति फरीवार करो। શું જે રીતે લોખંડની રજકણ ચુંબક તરફ આકર્ષાય છે તે તરામાં કોઈ ફેરફાર તમે નોંધ્યો? આ પ્રવૃત્તિ તમે લોખંડની રજકણને બદલે પિન કે લોખંડની ખીલીઓ લઈને વિવિધ આકારના ચુંબક સાથે કરી શકો છો। જે રીતે લોખંડની રજકણ ચુંબક સાથે ચોંટે છે તે દર્શાવતી આકૃતિ દોરો। પહેલી પાસે તમારા માટે એક કોયડો છે। તમને બે એક સરખી પટ્ટીઓ આપવામાં આવે છે જે લોખંડની બની હોય તેવી લાગે છે, જેમાંની એક ચુંબક છે અને બીજી માત્ર લોખંડની પટ્ટી છે। ચુંબકની પટ્ટી કઈ છે તે તમે કઈ રીતે શોધશો? આપણે જાણ્યું કે ચુંબકના બે છેડાની નજીકના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે। આ છેડાઓ નજીક ચુંબકના ધ્રુવો હોય છે તેવું કહેવામાં આવે છે। વિવિધ આકારના ચુંબકને વર્ગમાં લાવી જુઓ। લોખંડની રજકણનો ઉપયોગ કરીને આ ચુંબકોના ધ્રુવના સ્થાન જાણવાની કોશિશ કરો। આકૃતિ 13.4માં દર્શાવેલા છે તે પ્રકારના ચુંબકના ધ્રુવના સ્થાન તમે નક્કી કરી શકશો। 13.3 દિશાઓની શોધ। પહેલાના સમયમાં કઈ રીતે દિશા જાણતા તે જોઈએ। પ્રાચીન કાળથી લોકો ચુંબક વિશે જાણતા હતા। ચુંબકના ઘણા ગુણધર્મો વિશે પણ તેઓ જાણતા હતા। ચુંબકના ઉપયોગો વિશે તમે ઘણી રસપ્રદ વાર્તાઓ પણ સાંભળી હશે। આવી જ એક વાર્તા ચીનના બાદશાહ હોઆંગ ડાઈ નીચે એવું કહેવાય છે કે તેના રથ ઉપર એક એવી સ્ત્રીનું પુતળું હતું કે જે કોઈ પણ દિશામાં ફરી શકતું હતું। તેનો એક હાથ એવી રીતે લંબાયેલો હતો કે જાણે તે કોઈ દિશા બતાવતી રહી હોય। પૂતળાનો એક ખાસ ગુણધર્મ હતો, તે એવી સ્થિતિમાં ઊભું રહેતું હતું કે તેનો લંબાયેલો હાથ હંમેશા દક્ષિણ દિશા તરફ તાકેલો રહે। પૂતળાના લંબાયેલા હાથ તરફ જોઈને બાદશાહ પોતાના રથ ઉપર નવા સ્થળોએ જાય ત્યારે દિશાઓ નક્કી કરી શકતો હતો। દિશા શોધક પૂતળા સાથેનો અહીંયા રથ આપેલો છે, તો ચાલો આપણા માટે પણ આવું એક દિશા સૂચક બનાવીએ। પ્રવૃત્તિ 5, એક ગજિયો ચુંબક લો, ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો। હવે લાકડાના સ્ટેન્ડ પરથી તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે ચુંબકની મધ્યમાં દોરી બાંધો। ધ્યાન રાખો કે ચુંબક મુક્ત રીતે ફરી શકે છે ત્યારે જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન પર કરો। બંને નિશાનને જોડતી રેખા દોરો। ચુંબક સ્થિર હોય ત્યારે તેની દિશા આ રેખા દર્શાવે છે। હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો। ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો। શું હવે ચુંબક અલગ દિશા તરફ સ્થિર થાય છે? ચુંબકને બીજી દિશામાં ફેરવી અને તે કઈ દિશામાં સ્થિર થાય છે તે અંતિમ સ્થિતિ નોંધો। શું તમે નોંધ્યું કે ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે? તો હવે તમને બાદશાહના રથ પરના પૂતળાનું રહસ્ય સમજાયું।
હવે ચુંબકને બદલે લોખંડની પટ્ટી, પ્લાસ્ટિક કે લાકડાની ફૂટપટ્ટી લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવું. આ પ્રવૃત્તિ માટે હલકી વસ્તુઓનો ઉપયોગ ન કરવો અથવા જ્યાં પવન આવતો હોય ત્યાં આ પ્રવૃત્તિ કરવાનું ટાળો. શું બીજી વસ્તુઓ પણ હંમેશા સમાન દિશામાં જ સ્થિર થાય છે? આપણે જોયું કે મુક્ત રીતે લટકાવેલ ગજીયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં જ સ્થિર થાય છે, જે ઉત્તર દક્ષિણ દિશા છે. તમે જ્યાં આ પ્રયોગ કરતા હોય તે સ્થળે સૂર્યના ઉગવાની દિશા જાણીને અટકળે પૂર્વ દિશા નક્કી કરો. જો તમે પૂર્વ તરફ મો કરીને ઊભા હો તો તમારી ડાબી તરફ ઉત્તર દિશા હોય છે. સૂર્યના ઉપયોગથી શોધવામાં આવતી દિશાઓ ચોક્કસપણે સ્પષ્ટ નથી હોતી, પણ તે ઉત્તરથી દક્ષિણ દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. આનો ઉપયોગ કરીને તમે જાણી શકો છો કે ચુંબકનો કયો છેડો ઉત્તર તરફ અને કયો છેડો દક્ષિણ તરફ નિર્દેશ કરે છે. ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે તેને ઉત્તર શોધતો છેડો અથવા ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે. બીજો છેડો જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે તેને દક્ષિણ શોધતો છેડો અથવા ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે. સામાન્ય રીતે ઉત્તર ધ્રુવ એટલે કે એન એટલે કે નોર્થ અને દક્ષિણ ધ્રુવ એટલે કે એસ એટલે સાઉથ એ મુજબ પણ દર્શાવેલા જ હોય છે. ચુંબકનો આ ગુણધર્મ આપણને ખૂબ જ ઉપયોગી છે. મુસાફરો સદીઓથી ચુંબકોના આ ગુણધર્મનો ઉપયોગ કરતા આવ્યા છે. એવું કહેવાય છે કે જૂના જમાનામાં મુસાફરો કુદરતી ચુંબકને દોરીથી લટકાવીને દિશાઓ જાણી લેતા હતા, જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા. પછીથી ચુંબકના આ ગુણધર્મને આધારે એક સાધન વિકસાવવામાં આવ્યું, તેને હોકાયંત્ર કહે છે. સામાન્ય રીતે હોકાયંત્ર એક નાનું કાચથી ઢંકાયેલું બોક્સ છે. બોક્સની અંદર એક ચુંબકીય સોયને ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. હોકાયંત્રમાં એક ચંદો હોય છે કે જેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે. આપણે જે સ્થળે દિશા શોધવી હોય ત્યાં હોકાયંત્ર રાખવામાં આવે છે. એની સોય જ્યારે સ્થિર થાય ત્યારે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. પછી હોકાયંત્રને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી ચંદા પર અંકિત કરેલા ઉત્તર અને દક્ષિણ એ સોયના બે છેડાઓ સાથે એક સમાન ગોઠવાય. ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઓળખાય તે માટે તેને હંમેશા જુદા રંગથી રંગેલો હોય છે. ત્યાર પછી 13.4 છે તે આપણે પછીના વિડીયોમાં જોઈશું. નમસ્તે.